હાલ મળી રહેલા સમાચાર ઉપર નજર કરીએ તો સાબરકાંઠાની સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના વદરાળ ખાતે આવેલ તળાવમાં અજાણ્યા ઈસમની લાશ દેખાતા ગામ લોકો તળાવ પાસે દોડી આવ્યા. વહેલી સવારે ખબર પડતા વાયુવેગે સમાચાર ગામમાં પસરી જતા આખું એ ગામ તળાવ પાસે દોડી આવ્યું હતું. પ્રાંતિજ પોલીસ તથા પ્રાંતિજ ફાયર ટીમને જાણ કરવામાં આવી હતી. અંદાજે 50-55 વર્ષના ઈસમની કોવાયેલી હાલતમાં તળાવમાં લાશ દેખાતા લોકો દોડી આવ્યા હતા. પ્રાંતિજ ફાયર ટીમને જાણ થતા તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી તળાવમાં રહેલ લાશને બહાર કાઢવામાં આવી હતી. મૃતકની ઓળખ થતા ગામના જ જતીભાઈ લક્ષ્મણભાઈ વાઘેલા દેવી પૂજક હોવાનું જાણવા મળ્યું હતું. હાલ મળી રહેલા સમાચાર ઉપર નજર કરીએ તો સાબરકાંઠાની સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના વદરાળ ખાતે આવેલ તળાવમાં અજાણ્યા ઈસમની લાશ દેખાતા ગામ લોકો તળાવ પાસે દોડી આવ્યા. વહેલી સવારે ખબર પડતા વાયુવેગે સમાચાર ગામમાં પસરી જતા આખું એ ગામ તળાવ પાસે દોડી આવ્યું હતું. પ્રાંતિજ પોલીસ તથા પ્રાંતિજ ફાયર ટીમને જાણ કરવામાં આવી હતી. અંદાજે 50-55 વર્ષના ઈસમની કોવાયેલી હાલતમાં તળાવમાં લાશ દેખાતા લોકો દોડી આવ્યા હતા. પ્રાંતિજ ફાયર ટીમને જાણ થતા તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી તળાવમાં રહેલ લાશને બહાર કાઢવામાં આવી હતી. મૃતકની ઓળખ થતા ગામના જ રતિભાઈ લક્ષ્મણભાઈ વાઘેલા દેવી પૂજક હોવાનું જાણવા મળ્યું હતું.